આવડો તો સીપડું જ ખાતો લાગે. બોલો ફીણવાન કામ કરી ભાઈ તું થોડો. એ સીપડું લઈને બેઠો બોલ. આપણે ત્રાસ ઉદો ભાઈ નમતું રાખીએ છીએ, ભીતીથી ધંધો કરીએ છીએ, એટલું તો જોવાજી કેટલું નમતું રહીશ ત્રાસ 3 કિલોમાં. સાજા તબલા ઉતરી ગયો દુનિયાના. હું અરવિંદ ભાઈ હું કયો આ દૂધીનો શાક થાય આ દૂધીનો હા સીપડા ખાવાનું હાલે છે, તુરિયા ઉતારવાનું હાલે છે, તુરિયા હમા કરવાનું હાલે છે, સીપડા ખાઈએ છીએ, ભેગો ચોલા ટાલે છે. જય માતાજી. મુલિતા છેતરકાધીશ, કેમ છો ડાયરો બધે? મજામાં ભાઈ. તો શરૂઆત કરીએ આજના વ્લોગની. તો અત્યારે આપણે આવ્યા હતા અહીંયા બિલખા. તો બિલખા આવીને આરાજીમાં આવ્યા હતા, એટલે ઘડી કંઈ આંબાના સાંઈ છે ઈશ્કે હે બેઠા છીએ. અને હવે અત્યારે આપણે જવાનું છે આગળ થોડીક વારમાં જ વાળીએ, કારણ કે અત્યારે ત્યાં થોડુંક કામ છે, શાકભાજી ઉતારવાનું બધું હાલે છે. એટલે બિલખા આપણે હરાજી કરીએ અત્યારમાં, અને હવે થોડીક વારમાં છે નીકળી જવાનું છે. તો બીજું કંઈ કંઈ ખાસ કે કામ છે નહીં, પણ ખાલી ઘડી કાંટો સાંઈ અપોરો થઈ જાય એટલે એવું બધું છે. અને આમાં કંઈ આંબામાં કંઈ કેરી બેરી કંઈ છે નહીં. તો હવે હાલો થોડીક વારમાં છે આપણે નીકળી જવાનું છે. અને અત્યારે ઘડીક સાંઈ બેસી લઈ, પાણી પાણી પી લઈએ, અને પછી છે વાડીએ જાવું. કારણ કે આજ વાડીએ તો બહુ કંઈ ખાસ તો કે કામ છે નહીં, થોડુંક ઉતારવાનું ને એવું બધું હાલે છે. પણ એ લગભગ હવે બપોર પછી થાય. તડકાની વાત કરું તો તડકો છે ધોમ, કારણ કે અત્યારમાં જ છે ને તાપમાન બહુ હાઈ ટેમ્પરેચર છે. તો અત્યારે હાલો થોડીક વારમાં છે બહુ તડકો થાય, પહેલાં આપણે અહીંથી નીકળી જાય એટલે ખોટો તડકો ખાવો નહીં. તો હાલો હવે તમને હું કંઈક વાડી લઈ જાઉં અને કંઈક દેખાડું કંઈક નવું નવું. જો અત્યારે આપણે અહીંયા છીએ બિલખા જ, તો પ્રોપર તો અત્યારે બધું કામ આપણું બિલખાનું થઈ ગયું પૂરું. હાલો કંઈક જોઈએ કંઈક નવું નવું તરે. તો અત્યારે વાય છે પવન, ધીરે ધીરે મંદ મંદ પવન વાય છે. ને અત્યારે આપણે અહીં ઊભા છીએ, આપણી ગાડી અહીં પડી છે નીચે. તો એવું બધું છે ને અત્યારે આંબામાં છે એકાદી કેરી, તો એકાદી પહેલાં કેરી ખાવાની થાય છે અને પછી હાલવાનું થાય છે. અને રસ્તામાં ખાતા જાય કેરી, તો એવું બધું છે હાલો ભાઈ. અને અત્યારે આમ તો પવનની વાત કરીએ તો પવન બહુ સારો છે, મસ્ત મજાનો જોરદાર કંઈ ઘટે નહીં એવો. અને હાલો છેલ્લે લગ્ન જોતા રહેજો ભાઈ વિડીયો. ખરેખર તમને મજા આવે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ભાઈ, તો જ વિડીયો બનાવવાની છે, મજા આવે. તો હાલો હવે શરૂઆત કરીએ આજના વ્લોગની, અને તમને બધું દેખાડવાનું જ છે નવું નવું. કાયમ કાયમ હું ભીંડા ઉતારવાના લે. કેટલાક ઉતારે ઠેક એવું છે? હા એ હા સુજો. આવો ઉકાપ, આવો ઉકાપ, ઘોડી લઈને આવ્યા ને. હા કેટલાક ઉતાર્યા છે? 5-11 ઉતરી ગયા. શાકભાજી બધું ઉતારવાનું હાલે છે, 2-3 જણા તુરિયા પિંડા દૂધી બધું ઉતરાય. તો હાલ આપણે જઈએ અહીંયા અને એની વાતચીત કરીએ. કેવો તડકો છે પૂછીએ. અરવિંદભાઈ છે, હિરીબેન છે, કારણ કે આમાં હવે વહેલામાં જુઓ ફૂલ ફાલ આવી ગયો છે, લાગત દૂધીના દૂધી દેખાય છે નકરી. એટલે હાલી હવે ને તડકો બહુ છે. તો હાલે ભાઈ દૂધી ઉતારવાનું. અરવિંદભાઈ દૂધી ઉતારે, અરવિંદભાઈ ઘડી હેલ્પ કરવા. હું અરવિંદભાઈ દૂધી વીણવાનું ચાલુ છે, કેવો તડકો લાગે ભાઈ? કેને કોઈને કેવા ન જવાય, સુરજ નારાયણ નારાયણ તૈપા છે તો તૈપા ભાઈ. તો મોંઘુ પડી જાય ભાઈ. હા ઉતાર ઉતાર દૂધ ઉતારો બીજું પવન હવે ઉડી ગયો છે, તુરિયા વીણવા છે ભાઈ. હજી તુરિયા બાકી. હું અરવિંદભાઈ હું કયો થાય
હલવો થઈ ગયો બસ પૂરું. તગારા ભરાઈને આવ્યો દૂધી ના ભાઈ ભાઈ દૂધીના તગારા ભરાઈને આવ્યા છે. જો હા દૂધી ને તગારું ભરાઈ ગયું ને. હા આખે આખું તગારું ભરાણું છે. સીપડું લઈને બેઠો બોલ કરવું. અમો ભાઈ તડકો કેવો લાગે રવિ? હે 3 વાગે લાગે હું તારીએ તો તને તડકો નો લાગે ભાઈ. હોઉ સાપુર માર પાસે છે ને હું જો તુરિયા ઉતારું છું. બે વાતો છે મારા બાથમાં, ક્યાંક રહી ગયા હું લેતો જાઉં છું. કેટલા જણા તુરિયા ઉતારો વહી ગયા છે આમાં? નહીં મારે માર ખાવું તું ખાઈ. મેં આગળ એક ખાધું એમ ગોતીને એમાંથી. ક્યાંક ક્યાંક છે ને ભોડા ને એવા એ રહી જતા હોય તો લઈ લેવાના. તુરિયા ઉતારવા આવ્યો. એક કામ કરો ને ગઈઠું કેવું એક દો સીપડા ખાવાનું હાલે છે, તુરિયા ઉતારવાનું હાલે છે, તુરિયા હમા કરવાનું હાલે છે, સીપડા ખાઈએ છીએ, ભેગો ચોલા ઢાલે છે, તુરિયાનો ઢેકલો કર્યો, ભીંડાનો ઢેકલો કર્યો, બકાલા માર્કેટ ઊભી કરી દીધી આખી. હા એવો બધા વર્ગા છે કામકાજ કરવા. ઝાઝા જણા તુરિયા ઉતાર્યા, ભીંડા ઉતાર્યા, છેલ્લા થોડાક સીપડા ખાઈને કૂતરું આવે પાછું ભેગું. કોઈ બધું નિરીક્ષણ કરે શકે હું કરે હું નહીં. હાલો એક સેલો લાટ ભરાઈ જાય તુરિયા નો. ક્યાં દૂધી ના આ તુરિયા છે દાદા? હજી પુરિયા પણ અઢળક ઉતરેવો, આખા આખા પુરિયા વાવી દેવા છે. વાહ ભાઈ વાહ, 3 કિલો થઈ ગયા અરવિંદભાઈ. કઈ તા ભાઈ માપે માપ રહે ભલે ના નાખજો ને આ કુણા જ છે હારા છે. આ તો પેસાઈ ગયું કાઢા ભાઈ જાય. આ કોણ છે કાલી સાતા તબલા ભરાઈ ગયા તુરિયાના ભરાઈ ગયા ધાના ભરાઈ ગયા છે, 2-3 ગૈઠાના ભરાઈ ગયા છે. હે હોલ ડબલા થયા હોલ પિંડાના છે. અલે અય ગલી હાલે આયલ હાલો ભાઈ જબલા ભરાઈ ગયા છો આખે આખા દૂધી ના આપણે આખે આખા હે ને ભર લીધા છે 5-5 કિલો ના ધના ધન તારા દબલા ભીંડા ના બાજુ તુરિયા ને તુરિયા છે. મંદિર બને છે વારે વાહ. પાણી પાણી થઈ ગયું છે ભાઈ અને માતાજી અહીં બેઠા છે. થોડીક દિવસે પાછું એને
કાલ સોઈ હતી? હા, અખા તારી ભ્રમદી ગઈ કાલ સોઈ હતી કા? બસ લ્યો બહુ નાખો, માં બધા એમાં દેવાના. ચાલુ કરાવો ઓપનર, ઝીણું ઝીણું ઓપનર દર્શી આગળ. ઓ ભાઈ પગ રાખું ને હાલો, હાથનું કામ કરતો ભાઈ, વાંધો પગ રાખી દો. તો આજ વાદરા થઈ ગયા છે, અત્યાર માં સૂર્યનારાયણ જો આથમી ગયા છે. અહીંયા વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે, જોરદાર, કંઈ ઘટે નહીં એવું, કારણ કે આખા આખું આકાશ છે લાલ થઈ ગયું છે ઓની કરથી. અને અત્યારે હાનતાણું થઈ ગયું ને, ભગવાન ગિરનારના દર્શન થાય છે આ બાજુ તમને. સામે સીધી ટેકરી છે, એ ગિરનારની ટેકરી છે. અને આ બાજુ જો કેવું હોય, વાતાવરણ લાલ થઈ ગયું આખે આખું, અટાણમાં ચંદ્ર ઉગી ગયા અને સૂર્ય હાથમાં છે. તો હાલો ભાઈ, આપણું કામ થઈ ગયું છે પૂરું. અત્યારે આપણે પાડીએથી ટાઢો સિંહો પાણીનો લતાવ્યા હતા, તો અત્યારે કામકાજ જો ત્યાં બધા શાકભાજીને બધા ઉતારી ગયું, બધું ભરાઈ ગયું છે, એવું બધું છે. અને અત્યારે હાનતાણું થઈ ગયું છે, આપણું કામ થઈ ગયું છે ફિનિશ. આ બાજુ આવે છે એક નીંદવાઢોનું, બધું નીંદવાઢે તો એવું બધું છે. અને અત્યારે હવે હાલો આપણું બધું કામકાજ છે એ નિપટાવી અને હવે વાડીએ જઈએ છીએ. તો ગાડી પડી છે, થોડુંક બકાલું ભરી જવાનું છે ઘર હાટું અને એવું બધું છે. તો મળશું તે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી દોસ્તો આવજો, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. અને બાકી કંઈ વિડીયોમાં કંઈ હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આ પ્રકારના વિડીયો છે બનાવો, તો એવા પ્રકારના વિડીયો છે બનાવવાની કોશિશ કરશું. બાકી કંઈ નવીનમાં હોય તો કોમેન્ટ બોક્સમાં છે, કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. તો હાલો હવે આપણું કામ છે બધું કરીએ છીએ પૂરું અને મળશું તે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય મુરલીધર ને જય દ્વારકાધીશ.